ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું શિકંજીના પ્રીમિક્સ સાથે 100% લારી ઉપર મળે તેવી જ લીંબુ શિકંજી. પણ આજે આ શિકંજી આપણે લીંબુ વગર બનાવીશું તો પણ એકદમ લારી ઉપર મળે તેવી જ આપણી લીંબુ શિકંજી બનીને તૈયાર થશે. અને આ પ્રીમિક્સ બનાવીને તમે તેને 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો, બિલકુલ પણ ખરાબ નથી થતું. તો ચાલો બનાવીએ. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરજો, એટલે મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન આવશે. તો ચાલો બનાવીએ. તો ગરમીની સિઝનમાં દરેકને કંઈક ઠંડુ પીવાનું મન થતું હોય છે, અને ખાસ કરીને આપણે ગરમીમાં લીંબુ શરબત, લીંબુ સોડા કે પછી લીંબુ શિકંજી પીવાનું પસંદ કરતા હોઈએ છીએ. પણ અત્યારે માર્કેટમાં લીંબુના ભાવ ઘણા જ વધારે છે. આપણે જે લીંબુ 30-40 રૂપિયાના કિલોમાં લાવતા એ જ લીંબુ અત્યારે 250-300 રૂપિયાના કિલો મળે છે. તો પણ તમે જોઈ શકો છો લીંબુ સારી ક્વોલિટીના નથી મળતા. તો આજે આ શિકંજી આપણે લીંબુનો ઉપયોગ કર્યા વગર જ બનાવીશું તો પણ આપણી શિકંજી એકદમ લારી ઉપર મળે છે તેવી જ બનીને તૈયાર થશે. અને એકદમ ઓછા ખર્ચામાં તમે આ શિકંજી બનાવીને તૈયાર કરી શકશો. તો લીંબુને આપણે સાઈડ ઉપર રાખીશું અને હવે એક નાનું મિક્સર જાર લઈ લઈશું. અને અહીંયા મેં આ રીતની એક મોટી ચમચી લઈ લીધી છે. તો આ ચમચીથી આપણે ટેબલસ્પૂનનું માપ લઈશું અને એ જ ચમચી પ્રમાણે આપણે 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ મિક્સર જારમાં ઉમેરીશું. તો હવે અહીંયા મેં આ રીતની એક નાની ચમચી લઈ લીધી છે. તો આનાથી આપણે ટીસ્પૂનનું માપ ગણીશું. તો હવે તેમાં 1 ટીસ્પૂન જેટલું બ્લેક સોલ્ટ એટલે કે તેમાં સંચળ પાવડર ઉમેરીશું. અને હવે તેમાં એ જ ટીસ્પૂનથી 1/2 ટીસ્પૂન જેટલું રેગ્યુલર મીઠું આપણે જે યુઝ કરતા હોઈએ છીએ તે મીઠું ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું. તો ચાટ મસાલાથી આપણે આ શિકંજીના પ્રીમિક્સમાં બહુ સારો એવો ટેસ્ટ આવશે. 1/4 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર ઉમેરીશું. તો આ મરીનો પાવડર તમે ના હોય તો આખા મરી 3-4 પણ ઉમેરી શકો છો. અને હવે તેમાં 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. તો અહીંયા મારી પાસે પાવડર છે એટલે મેં ડાયરેક્ટલી પાવડરનો યુઝ કર્યો છે. પણ જો તમારી પાસે પાવડર ના હોય તો તમે 1 ટીસ્પૂન જેટલું જીરું શેકીને પણ તેનો યુઝ કરી શકો છો. 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર એટલે કે ડ્રાય મેંગો પાવડર ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું. અને હવે અહીંયા મેં આ રીતે હિંગ લઈ લીધી છે. તો આપણે બધી હિંગ યુઝ નહીં કરીએ, આ રીતે ફક્ત થોડીક ચપટી જેટલી જ આપણે હિંગ લઈશું અને મિક્સર જારમાં ઉમેરીશું. અને હવે આપણે શિકંજીનું પ્રીમિક્સ બનાવવા માટેનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લઈશું. તો જે ટેબલસ્પૂનથી આપણે ખાંડનું માપ લીધું હતું એ જ ટેબલસ્પૂનથી 1 ટેબલસ્પૂન જેટલા અહીંયા મેં લીંબુના ફૂલ લઈ લીધા છે. તો લીંબુના ફૂલનો યુઝ કરવાથી કોઈ જ બેડ ઇફેક્ટ થતી નથી. લીંબુના ફૂલ લીંબુમાંથી જ બનાવવામાં આવે છે અને તમને માર્કેટમાં એકદમ ઇઝીલી આનું પેકેટ મળી જશે. તો તમારે આખું પેકેટ બિલકુલ પણ યુઝ નથી કરવાનું. આ રીતે ફક્ત 1 ટેબલસ્પૂન જેટલા જ લીંબુના ફૂલનો આપણે યુઝ કરીશું. લીંબુના ફૂલનો આપણે નાયલોન ખમણ બનાવવા માટે પણ યુઝ કરતા જ હોઈએ છીએ. તો હવે આ લીંબુના ફૂલને પણ આપણે બધી જ વસ્તુ સાથે એડ કરી દઈશું. અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે ફાઇન પાવડર બનાવીને તૈયાર કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ વસ્તુને એકદમ સારી રીતે પીસીને આ રીતનો એકદમ ફાઇન પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે. તો બિલકુલ તમારો આ રીતનો એકદમ ફાઇન પાવડર હોવો જરૂરી છે. તો આ મસાલાને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને 6 મહિના સુધી બહાર સ્ટોર કરી શકો છો. અને જો તમારે વધારે સમય સુધી તેને સ્ટોર કરવો હોય તો રેફ્રિજરેટરમાં તમે તેને 1 વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો છો, બિલકુલ પણ ખરાબ નથી થતો. તો જ્યારે પણ તમે બહાર કશે ફરવા કે પછી સફર માટે ગયા હોય અને જો તમારે લીંબુ શિકંજી પીવાનું મન થયું હોય તો તમે નાની જારમાં આ પ્રીમિક્સને સાથે લઈ જઈ શકો છો. અને જ્યારે પણ તમારે મન થાય ત્યારે એકદમ ઝડપથી તમે 1-2 મિનિટમાં આ લીંબુ શિકંજી બનાવીને પી શકો છો. તો આટલા માપમાંથી તમે 25-30 જેટલા લીંબુ શિકંજીના ગ્લાસ બનાવીને તૈયાર કરી શકો છો. અને હવે આ પ્રીમિક્સમાંથી આપણે લીંબુ શિકંજી બનાવીને સર્વ કરીશું. તો તેના માટે મેં અહીંયા 2 સર્વિંગ ગ્લાસ લઈ લીધા છે. હવે બંને ગ્લાસમાં આપણે આઈસ ક્યુબ ઉમેરી દઈશું. અહીંયા આ લીંબુ શિકંજીમાં તમે સિજ્જા સીડ્સ એટલે કે તખમરિયા પલાળીને તેને ઉમેરવા માંગતા હોય તો એ પણ ઉમેરી શકો છો. તખમરિયા પણ શરીર માટે ઘણા હેલ્ધી હોય છે. તો હવે આ બંને ગ્લાસમાં તમારે જેટલો જોવે એટલું પ્રીમિક્સ બનાવેલું હોય તેમાંથી આ રીતે પ્રીમિક્સ ઉમેરી દેવાનું.
તો તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું તમને જે રીતે પસંદ હોય એ રીતે પ્રીમિક્સ ઉમેરી શકો છો। અને હવે બંને ગ્લાસમાં આપણે ઉપરથી ઠંડુ પાણી ઉમેરીશું। અને હવે બધા જ મસાલાને આપણે આ રીતે સ્પૂનથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે ક્યારે આ રીતે લીંબુ વગર લીંબુની શિકંજી ના બનાવી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। એકદમ સસ્તામાં તમારી આ લીંબુ શિકંજી બનીને તૈયાર થઈ જશે અને એકદમ લારી કરતાં ચોખ્ખી બનશે। તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટનને પ્રેસ કરજો એટલે મારી દરેક નવા રેસીપીની નોટિફિકેશન આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।